ઉપાડોની અંદર લેક્ચર 2 બીજી રીત અવયવ ઉપાડો, જેમાં તમારે ખાલી કોમન જ કાઢવાના છે. ધોરણ 8 ની અંદર સૌપ્રથમ રીત આ જ આવી હતી કે તમને જ્યારે અવયવ માટેની પદાવલી આપેલી હોય તો એમાંથી કોમન કાઢતા આવડવા જોઈએ, જે સૌથી મહત્વની વસ્તુ છે. મેં તમને 3 ઉદાહરણ આપ્યા છે. 45xyz-18yz. તો અહીંયા જો 9 × 5 = 45 થાય, 9 × 2 = 18 થાય, તો 9 કોમન નીકળી ગયા. પછી બેન આમાં x છે તો આમાં x નથી, આમાં y છે તો આમાં y છે, હા તો y કોમન, આમાં z છે તો આમાંય z છે તો z કોમન. તો અહીંયા વૈધા કેટલા? 9 × 12 આવી ગયા, તો 9 × 5 = 45 એટલે 5 વૈધા. અહીંયા x કોમન નીકળ્યા નથી તો x પણ વૈધા, અને y ને z તો કોમન નીકળી ગયા છે. તો હવે અહીંયા પહેલા પદમાં કઈ વધતું નથી. નિશાની જે હોય એમ જ મૂકવાની. હવે અહીંયા 18 માંથી કોમન આપણે કાઢ્યા હતા 9, 9 × 2 = 18, તો અહીંયા વૈધા ખાલી 2. વાય ઝેડ તો કોમન નીકળી ગયા છે, તો આ પદ પણ પૂરું, જેને શેમાં લખવાનું? કૌંસમાં. પછી બીજો 25x²z - 30xz² તો બંનેની અંદરથી કોમન નીકળે એવું દેખાય છે 5. અહીંયા 5 × 5 = 25, અહીંયા 5 × 6 = 30, તો 5 કોમન. અહીંયા x², તો આમાં x છે તો છે, પણ કેટલી ઘાત છે વધુમાં વધુ? 1. તો બંનેમાંથી x²ની 1 જ ઘાત કોમન નીકળે. પછી અહીંયા z છે, z ની કેટલી ઘાત છે? 1. તો આમાં z ની 1 ઘાત છે, તો અહીંયા તો 2 ઘાત છે, તો બંનેમાંથી z ની 1 ઘાત કોમન. હંમેશા બે પદની અંદર જે વસ્તુ સામાન્ય હોય, જે ચલ સરખો હોય, એની ઓછામાં ઓછી જે પણ ઘાત હોય ને પહેલા પદમાં કે છેલ્લા પદમાં, એટલી જ કોમન નીકળે. એટલે કે અહીંયા z ની 1 ઘાત છે ઓછામાં ઓછી, તો z ની 1 ઘાત કોમન. અહીંયા કેટલા વધશે? તો કે 5, 5, 25, તો અહીંયા વૈધા 5. x², તો એમાંથી આપણે x²ની 1 જ ઘાત કોમન કાઢી, તો 1x વધશે. z ની 1 ઘાત કોમન કાઢી લીધો, હવે z અહીંયા વધશે નહીં, અહીંયા નિશાની માઇનસ એમ નામ. 30 માંથી આપણે કોમન કાઢ્યા હતા 5, તો 6 × 5 = 30, એટલે અહીંયા કેટલા વધશે? 6. x²ની 1 ઘાત તો કોમન કાઢી લીધી, તો અહીંયા x વધશે નહીં. અહીં z²ની 2 ઘાત હતી, એમાંથી 1 જ ઘાત કોમન કાઢી, તો 1 ઘાત તોય વધવી જોઈ, એટલે અહીંયા ખાલી z, અને એ આવી ગયા કૌંસમાં. પછી 7x³ - x²y. તો આમાં જુઓ, 7 અહીંયા એ ચલ અહીંયા છે, સહગુણક અહીંયા 7 છે, તો અહીંયા કઈ સહગુણક કાંઈ છે નહીં, મતલબ કે 1 છે, તો બેમાંથી કઈ કોમન નીકળે નહીં. હવે ચલ જોઈ, તો આમાં xy છે, તો આમાં xy છે. x ની ઓછામાં ઓછી ઘાત કેટલી છે? આમાં છે કેટલી છે? 2, તો x²ની 2 ઘાત કોમન. y ની ઓછામાં ઓછી ઘાત કેટલી છે? 1, તો એ y ની 1 ઘાત કોમન. તો y વધશે હું, અહીંયા 7 ના 7 એમ નામ, x²ની 2 ઘાત કોમન કાઢી, તો અહીંયા x ની કેટલી ઘાત વધશે હવે? 1. y ની પણ 1 ઘાત કોમન કાઢી, તો અહીંયા y ની કેટલી ઘાત વધે? 1. માઇનસની નિશાની એમ નામ. અને અહીંયા જો x²y, એટલે કે આખું પદ છે એ આખે આખું પદ આપણે કોમન કાઢી લીધું છે, તો અહીંયા કાંઈ ન વધે, તો શું વધે? ખાલી 1.